નમસ્તે વિદ્યાર્થીની બહેનો, બોધાત્મક પ્રક્રિયાઓના ચેપ્ટરમાં આપણે જોઈએ વિચારણાના લક્ષણો. પહેલું છે, વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે તે સમસ્યાના ઉકેલ માટે વિચારવાનું ચાલુ કરી દઈએ છીએ. દાખલા તરીકે, આજે સાંજે મિત્ર મારા ઘરે આવી રહ્યો છે અને મમ્મી ઘરે નથી, તો નાસ્તાનું શું કરીશું? અહીં તમે વિવિધ વિકલ્પો વિચારશો. આ અગાઉ આવી સમસ્યા આવી હતી તો ત્યારે આપણે શું કરેલું હતું? શું તે ઉપાય હાલ કામમાં આવી શકશે કે કોઈ નવીન ઉપાય વિચારવો પડશે વગેરે. એટલે વિચારણાની શરૂઆત. વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. ખરેખર તો વિચારણામાં કેટલાય પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે અને આવા વિચારોની હારમાળા દ્વારા વિચારણાની પ્રક્રિયા આગળ વધતી રહે છે. મોટે ભાગે આ વિચારો પ્રતીકના રૂપમાં હોય છે, એટલે કે વસ્તુઓ આપણી સમક્ષ હાજર ન હોય ત્યારે ઘણીવાર તેની સંકલ્પના કે પ્રતીકો દ્વારા આપણે વિચારીએ છીએ. દાખલા તરીકે, મમ્મીની ગેરહાજરીમાં મિત્ર આવશે ત્યારે બહાર જઈને વડાપાઉં ખાઈશું, એવું તમે વિચારો છો ત્યારે વડાપાઉંની માનસિક પ્રતિમા તમારા મનમાં આવે છે. વળી વડાપાઉં વિશેનો તમારો ખ્યાલ કે સંકલ્પના પણ તમને વિચારવામાં મદદ કરે છે. ત્રીજું છે, વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. આપણે આગળ જોયું કે કોઈ સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિ વિચાર કરે છે, માત્ર થોડુંક જ વિચારી લેવાથી સમસ્યાનો ઉકેલ મળતો નથી. તેના માટે વ્યક્તિ માનસિક કસરત કરે છે, કેટલાય વિકલ્પો વિચારે છે કે અનુમાનો કરે છે, જેને પ્રયત્ન કહીશું. આવા પ્રયત્નોમાં ભૂલો પણ થાય છે. આ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા બે પ્રકારની હોય છે, શારીરિક તથા માનસિક. વિચાર કરતા હોઈએ ત્યારે હાથની આંગળીઓ હલાવવી, પગ ડોલાવવા, માથું ખંજાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી કે કપાળ પર હાથ મૂકવો, તેને શારીરિક કે માનસિક પ્રગટ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કહી શકાય. વળી જ્યારે વ્યક્તિ કોઈ સમસ્યાના ઉકેલ વિશે વિચારે છે ત્યારે તેના મનમાં કેટલાય પ્રકારની બાબતો પ્રતીકના રૂપમાં આવતી રહે છે અને તેમાંથી જેને વ્યક્તિ યોગ્ય અયોગ્ય સમજે છે તેવી બાબતો કે વિકલ્પોને પડતી મૂકે છે. આ રીતે વિવિધ સંભવિત ઉકેલોની મદદથી સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરવો અને અયોગ્ય બાબતોને એક પછી એક પડતી મૂકવી, તેને માનસિક પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કહી શકાય. ચોથું છે, વિચારણા મોટાભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. આપણી વિચારણા ધ્યેય કેન્દ્રિત અને ધ્યેયહીન બંને હોઈ શકે, પરંતુ મોટાભાગે એક સ્વસ્થ વ્યક્તિની વિચારણા ધ્યેય કેન્દ્રિત હોય છે. જો વ્યક્તિ કોઈ કાર્યથી પરિચિત છે તો અગાઉ આ કાર્ય કઈ રીતે પાર પાડ્યું હતું તેને યાદ કરીને તે પોતાની યોજના બનાવે છે, અને જો કાર્ય નવું છે તો વિવિધ પ્રયુક્તિઓનું અનુમાન કરીને યોજના બનાવે છે. પાંચમું છે, વિચારણા અને શોધખોળની માનસિક પ્રક્રિયા. વિચારણામાં કાર્ય કરવાને બદલે શબ્દો, પ્રતિમાઓ, પ્રતીકો વગેરે દ્વારા સમસ્યાને ઉકેલવાના પ્રયત્નો થતા હોય છે. દાખલા તરીકે, બર્થડે પાર્ટી પ્રસંગે ડ્રોઈંગ રૂમની સજાવટ કઈ રીતે કરવી તે અંગે વિચારતી વખતે આપણે વાસ્તવિક રીતે રૂમના ફર્નિચરને આગુ પાછું કરીને વિવિધ જાતની ગોઠવણી ચકાસતા નથી, પરંતુ તે અંગેની માનસિક પ્રતિમાઓ સર્જીને ઉત્તમ સજાવટ કઈ રીતે થઈ શકે એ અંગે વિચારીએ છીએ. પ્રત્યયો, સંકલ્પના, ચાર પગ, બે કાન, એક પૂંછડી, આવા સામાન્ય લક્ષણોને સાંભળીને તમારા મનમાં કોનો ખ્યાલ આવે છે? તમે કહેશો કે મનમાં પ્રાણીનો ખ્યાલ આવે છે, પરંતુ ઉપરયુક્ત લક્ષણમાં ભસવું એવું લક્ષણ ઉમેરીએ તો તમારા મનમાં કૂતરાનો ખ્યાલ સ્પષ્ટ થશે, કારણ કે તમે ચાર પગ, બે કાન, એક પૂંછડી અને ભસવું એવા સામાન્ય લક્ષણોને ભેગા કરી અને આ લક્ષણ સમૂહને કૂતરાનું લેબલ લગાવો છો. કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે ઘટનાઓના સમૂહને તેના સામાન્ય લક્ષણો કે ગુણધર્મોના આધારે રજૂ કરી શકાય તેવી રીતે વર્ગીકૃત કરીને નામ આપવું કે લેબલ લગાવવું તેને મનોવિજ્ઞાનમાં પ્રત્યય, સંકલ્પના કે ખ્યાલ કહે છે. જ્યારે આપણે કોઈ પરિચિત અથવા અપરિચિત વસ્તુ કે ઘટનાને જોઈએ છીએ ત્યારે આપણે તે વસ્તુ કે ઘટનાના લક્ષણો શોધીને તેની સરખામણી અગાઉથી અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ કે ઘટનાઓના લક્ષણો સાથે કરી તેને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે, જ્યારે આપણે સફરજનને જોઈએ છીએ તો તેને ફળના રૂપમાં, ટેબલને જોઈએ છીએ તો ફર્નિચરના રૂપમાં, અને જ્યારે આપણે કૂતરાને જોઈએ છીએ તો તેને આપણે પ્રાણીના રૂપમાં વર્ગીકૃત કરીએ છીએ. હવે પછી જોઈશું આપણે પ્રત્યયોની સંકલ્પના કે વ્યાખ્યા. નમસ્તે.